नमस्कार, आप जो रहा झलक सत्ता जनसत्ता खबर सामे आवी रही है वडोदरा थी। वडोदराना भीमनाथ ब्रिज नजीक आवेल सिटी सेंटर खाते बागेश्वर सरकार आयोजन समिति द्वारा कार्यालयनुं उद्घाटन करवामां आव्युं। दीप प्रागट्य करीने आ उद्घाटन वडोदराना भारतीय जनता पार्टीना अध्यक्ष डॉक्टर विजय शाह तथा महामंत्री सुनीलभाई सोलंकी तेमज दिव्य दरबारना आयोजक परमार शैलेषभाई शुक्लानी उपस्थितिमां करवामां आव्युं हतुं। तारीख 3/6/2023 रोज वडोदराना नवलखी मैदान खाते फायर ब्रांड બાબાની છબી ધરાવતા એવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે। પ્રથમ વખત વડોદરામાં તેમનો આ દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે। ત્યારે આયોજકો દ્વારા પણ આ મામલે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આપને વાત કરીએ તો વડોદરામાં ડિજિટલ મીડિયાના માધ્યમથી તેમજ હોર્ડિંગ્સના માધ્યમથી લોકોને રજીસ્ટ્રેશન માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહેવા માટે લગભગ 15,000થી વધુ લોકોએ મિસ કોલ આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાની વિગતો પણ સામે આવી છે। આવનાર સમયમાં આ સંખ્યા વધશે તેવી આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। પંડિત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે વડોદરા ખાતે સ્મરણ જ્યોત શનિવારના રોજ પધારી રહ્યા છે। તેમના પ્રોગ્રામના અનુસંધાનમાં સવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને અત્યારે 6 વાગે આપણે ડૉક્ટર સાહેબ પ્રમુખ શ્રી ડૉક્ટર વિજય શાહના હસ્તે અહીંયા હંગામી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હવે અહીંયાથી સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ સંચાલન થશે અને કામગીરી ચાલુ થઈ ગઈ છે। બીજું કે અત્યારે આખો માહોલ બાબામય બની ગયો છે આખા વડોદરા શહેરમાં। અત્યારે પહેલા દિવસ એક બે દિવસમાં જ અમારે ત્યાં જે રજીસ્ટ્રેશનની પ્રથા છે એમાં 15,000 ઉપરાંત રજીસ્ટ્રેશન થઈ ગયા છે, એટલે રેકોર્ડ બ્રેક છે। એટલે ખૂબ જ સારો પ્રતિભાવ છે અને અમારી બી જે જવાબદારી છે વધી ગઈ છે કે આવા કેવી રીતના આટલું બધું મેનેજ કરશું અને લોકો સ્વયંભૂ જોડે જોડાયા છે, સંસ્થાઓ અને મહાનુભાવોનો લાભ મળી રહ્યો છે અને અમે લઈશું। અંદાજે કેટલા લોકોને આવવાની શક્યતા છે? અંદાજે 75,000થી 1,00,000 છે, પણ આજે રજીસ્ટ્રેશનનું જે મળ્યું છે એનાથી એવું લાગે છે એનાથી બી કદાચ વધી મોટા અતિથિઓને આમંત્રિત કરવામાં, હા, અલગ અલગ સંસ્થાઓ, એનજીઓ, મહાનુભાવો, સંતો, અધિકારીઓ, એ આખું લિસ્ટ તૈયાર થયું છે। ઘણી જે બોર્ડામાં જે કંઈ છે, ધાર્મિક છે, બિનધાર્મિક છે, સામાજિક સંસ્થાઓ છે, દરેક ધર્મની સંસ્થાઓને, પછી હોસ્પિટલ લેવલ છે, મેડિકલ લેવલ, એજ્યુકેશન લેવલ, બધી સંસ્થાઓને અમે ઇન્ક્લુડ કરવાના છે। ખર્ચનો કોઈ અંદાજો નથી, અમારે તો કેવું કે ભાઈ અમુક સંસ્થાએ આ જવાબદારી લીધી કે ભાઈ પાણીની જગ્યા, હવે ખર્ચ પાણી એ પોતાની તરફથી, એટલે અમને અંદાજો ના આવ્યો કે પાણીને એણે કેટલા આપ્યા, એવી રીતના મોટા પગની જે સેવાઓ છે અમે સમર્પિત કરી દેવાના છે મહાનુભાવને સમજ। 3 જૂનના ધીરેન્દ્ર શાસ્ત્રીજી બાગેશ્વર ધામ પરિવાર તરફથી વડોદરા શહેરના યજમાન થવાના છે। કાર્યક્રમના મુખ્ય આયોજક કમલેશભાઈ પરમાર અને વડોદરા શહેરના સૌ રાજકીય પક્ષના અગ્રણીઓ એમના સહયોગી તરીકે આ એમના સુંદર કાર્યમાં સહભાગી થયા છે। આજે કાર્યાલયનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે અમારા સાથી મહામંત્રી સુનિલભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ, શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મહાવીરસિંહ, પૂર્વ કોર્પોરેટર બિપિનસિંહ બાપુ, યુનિવર્સિટીના સેનેટ મેમ્બર જિગ્નેશભાઈ, અલગ અલગ સમાજના લોકો આજે અહીંયા ઉપસ્થિત છે। ગઈકાલથી વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા હોર્ડિંગના માધ્યમથી એક નંબર ઉપર મિસ કોલ કરવા માટે લોકોને આપણે અપીલ કરી છે, કારણ કે આયોજનની દ્રષ્ટિએ જે લોકોને ખુરશી પર બેસવાની જરૂરિયાત હોય, જે લોકો ભારતીય પદ્ધતિથી બેસી ન શકતા હોય એવા જ લોકો માટે આ મિસ કોલની વ્યવસ્થા છે। બાકી આ કાર્યક્રમમાં બધા જ લોકોને પ્રવેશ નિઃશુલ્ક છે। આવા મિસ કોલમાં આજ સુધી 15,480 લોકોએ મિસ કોલ કરાવીને પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે, એ બતાવે છે કે વડોદરા મહાનગરમાં કેટલી મોટી સંખ્યામાં લોકો બાબાના દર્શન માટે પધારવાના છે। દિવ્ય દરબારનું આયોજન થયું છે નવલખી મેદાન ખાતે સાંજે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી, અને આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા શહેરના સૌ લોકો યથાશક્તિ ફાળો આપી રહ્યા છે। કોઈ સમયની દ્રષ્ટિએ કામગીરીમાં છે, કોઈ આર્થિક રીતે યોગદાન આપી રહ્યું છે, અને અલગ અલગ પ્રકારની વ્યવસ્થાના માધ્યમથી આ કાર્યક્રમ લોકોને નિઃશુલ્ક, લોકોને એમના દર્શનનો લાભ મળે, લોકોને એમના માર્ગદર્શનનો લાભ મળે એ પ્રકારનું સુંદર આયોજન જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આજે આ કાર્યાલયના સફળ ઉદ્ઘાટનથી બધી જ પ્રવૃત્તિનું આ કાર્યાલય એ કેન્દ્રબિંદુ બને અને ધાર્મિક જે પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છે, હનુમાનજીની જેમના પર વિશેષ કૃપા છે, એવા બાવાના આ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે અને સરસ રીતે આ કાર્યક્રમ વડોદરા શહેરમાં ઉજવાય એના માટે કમલેશભાઈએ જે આયોજન વિચાર્યું છે એ આયોજન સફળ કરવામાં અને પૂર્ણ કરવામાં આપણા સૌ તરફથી એમને સહયોગી ફાળો મળે એવી જ અમારા સૌની અપેક્ષા છે।
आज सूरत खाते एमना कार्यक्रम की शुरुआत थी है। आवनारा समय में अमदावाद और राजकोट पछी ज्यारे त्रीजी तारीखे वडोदरा में पधारवाना होय त्यारे आपणी पासे 7 दिवसों समयगाळो है, सुंदर मजानुं काम थाय अने सरस मजानुं कार्यक्रम वडोदरा में थाय एवी प्रभुने प्रार्थना है।